દિવસની શરૂઆત ઉઠતાની સાથે પ્રાર્થનાથી કરો. જો ટેવ પાડો, એક મહિનો આ ગોળી લઈ જુઓ, એક મહિનો. તમને જો ફેરફાર દેખાય અંદર અને બહાર, તમારી આર્થિક, શારીરિક, માનસિક, અરે ઇન્ટરનલ, તમારી કોઈ વિદ્યાર્થી હોય તો શૈક્ષણિક અને આંતરિક સ્થિતિમાં જો ફેરફારો દેખાય, તમને એમાં સુધારા દેખાય, તો આ બે ગોળી લેવાનું ચાલુ રાખજો. નહીંતર એક મહિના પછી મંદિર આવવાનું બંધ કરી દેજો. ચલો, અમારી ચેલેન્જ છે આટલી. મંદિર આવવાનું બંધ કરી દેજો, બસ મૂકતો. મંદિર આવવાનું બંધ કરી, અમે કહીએ, કહી શકીએ કે થાય, મંદિર આવવાનું બંધ કરજો. કેટલો આ માલ ઉપર અમને વિશ્વાસ હશે, કહેશો મૂકતો, ત્યારે અમે આટલી ચેલેન્જ કરી શકીએ છીએ. શરૂ તો કરો, જુઓ તો ખરા એનું બળ અને સામર્થ્ય, પ્રાર્થનાનો બળ તો જુઓ. ગાંધીજી આજે દેશની સામે, અંગ્રેજોની સામે લડી શક્યા. એક મોટી ઉંમરે દેશના હજારો યુવાનો અને કિશોરો જેની પાછળ પાછળ ફરતા, એમની પાસે કયું બળ હતું? મૂકતો, પ્રાર્થના. ગાંધીજીની આત્મકથા તમે વાંચી હોય તો એમાં એક પ્રસંગ આવે છે કે ગાંધીજી એક દિવસ સાઉથ ઇન્ડિયામાં પ્રવાસે ગયેલા, અને જ્યારે ઝુંબેશ ચાલતી, ચળવળ ચાલતી જ્યારે સ્વતંત્રતાની, અને જ્યારે સાઉથ ઇન્ડિયામાં ગયેલા, રાત્રિનો સમય હતો, મોડે સુધી, રાતના 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી મિટિંગો ચાલી, રાત્રે બહુ થાકીને લોટ થઈ ગયા હતા. એમના આસને આવીને, એટલે એમનો જ્યાં ઉતારો હતો ત્યાં આવી અને બેસતાની સાથે જ, હજુ બેઠા છે, બેસતાની સાથે થાક ખૂબ હતો, આંખમાં ઊંઘ ભરી હતી, ઘસઘસાટ ઊંઘી ગયા. સવારના 5 વાગે એમની રોજના ક્રમ પ્રમાણે આંખ ખુલી ગઈ. ખુલતાની સાથે ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યું. જોડે રહેલા એમના સહસાથી કાકાભાઈ કાલેલકર અને એમને જગાડ્યા, એ જાગી ગયા. પૂછ્યું, બાપુ, આપણે એટલું બધું ધ્રુસકે ને ધ્રુસકે રડો છો કેમ? અત્યારના પોરમાં શું થયું? ત્યારે એ વખતે જવાબ આપે છે, જે પ્રભુના પ્રતાપે, જે ભગવાનના બળથી હું લડું છું, જેના સહારાથી હું આગળ ધપું છું, અને એની કાલે મારે પ્રાર્થના રહી ગઈ. અરે, રાત્રે મને પ્રાર્થના રહી ગઈ, મારી મહારાજને, ભગવાનને પ્રાર્થના કરવાની રહી ગઈ. એ દુઃખમાં મને રુદન આવ્યું કે અરે, હું તમને ભૂલી ગયો, તમારી પ્રાર્થના ભૂલી ગયો. મુક્તો, મહાન પુરુષોની ગાથામાં જુઓ ને તો પણ આ પ્રથમ ભજન અને પ્રાર્થનાનું બળ જબરજસ્ત હોય, કારણ એમાં એક જબરજસ્ત શક્તિનો સંચાર થાય. મહારાજની શક્તિઓ અંદર આપણામાં બેટરી ચાર્જ થાય, એનાથી બેટરી ચાર્જ થાય. પ્રાર્થના, અને પ્રાર્થના કેવી રીતે થાય સમજવું બહુ જરૂરી છે. હું તો આપણે એક પ્રશ્ન પૂછું, હાલ ટ્યુબલાઇટ ચાલે છે, ઉપર પંખા ચાલે છે, બરાબર? ટ્યુબલાઇટ ચાલે છે એનું કારણ કે જ્યાં સ્વિચ હશે સ્વિચ બોર્ડમાં, ત્યાં સ્વિચ ઓન કરેલી છે, બરાબર છે? એને બંધ કરવી હોય તો શું કરવું પડે? ઓફ કરવું પડે. ઓન અને ઓફ એટલે શું સમજ કહેશો તમે? વોટ ઇઝ ધી ઓન? વોટ ઇઝ ધી પોઝિશન ઓફ ઓન? ઓન એટલે ચાલુ, એ તો ગુજરાતીનું, ઇંગ્લિશનું ગુજરાતી કર્યું તમે, પણ એનો અંદર શું કનેક્શન? ઓન એટલે બે છેડા કનેક્ટ થાય છે, અને કનેક્ટ થાય છે એટલે પ્રકાશ થાય છે, એને ઓન કહેવાય છે. અને જ્યારે તમે ઓફ કરો છો તો વોટ ઇઝ ઓફ? શું છે? ડિસકનેક્શન. બે છેડા ડિસકનેક્ટ થાય છે, અને ડિસકનેક્ટ થાય છે એટલે અંધારું થઈ જાય છે, બરાબર છે? બસ આ છેડો ને આ છેડો એ કનેક્ટ થાય ને, એનું નામ પ્રાર્થના. અને જો પછી પ્રકાશ થાય જ, સમજ્યા? તો પ્રકાશ થાય. પણ આપણો આ છેડો ને આ છેડો કનેક્ટ નથી થતા. મોઢેથી પ્રાર્થના જપાય, બોલાય, પણ છેડો કનેક્ટ થવો જોઈએ. છેડો કનેક્ટ એટલે સમજ્યા પેલા? મહારાજની સાથે, પ્રભુની સાથે આપણી આત્માને, પરમાત્માની એકતા, પોતાના દેહને ભૂલીને હું પ્રાર્થના કરું છું એ ભાવને ભૂલીને, હું કંઈક કહું છું એ ભાવ ભૂલીને, પોતાના પોતાપણાના ભાવોને ભૂલીને, પોતાના અસ્તિત્વનો પ્રલય કરીને, પોતાનો શૂન્યાવકાશ કરીને, પોતે ઝીરો થઈને, પોતાના અહંકારને ભૂલીને, પોતાના હું પદને ભૂલીને, પોતે શૂન્ય થઈને પ્રભુમાં પ્રીતિ કરતા શીખો, અને પ્રભુને કંઈક કહેતા શીખો. ઇનફ છે કેટલું? હે મહારાજ, ધીસ ઇઝ પ્રાર્થના.
આટલી જ પ્રાર્થના પ્રાર્થના છે. હે મહારાજ, કંઈને જાજુ ના આવડે તો અભણ છો, કંઈ વાંધો નહીં, અહીં ભણતરની જરૂર નથી, આટલું તો આવડે. હે મહારાજ, બસ આટલું કહીએ ને. મુક્ત મહારાજ ભાવના ભૂખ્યા છે, શબ્દોના ભૂખ્યા નથી, પ્રાર્થના થઈ ગયા. મુક્ત મહારાજ દયા કરો, પ્રાર્થના થઈ ગઈ, પોતાના અસ્તિત્વને ભૂલો અને જો કરો પ્રાર્થના. મુક્તો કોઈક વસ્તુ જુદી છે, આખી અક્ષીર દવા છે.